નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જિગ્નેશ વાઘેલા તમને એકમ પાર્ટ 2 પ્રકરણ નંબર 1 શેર મૂડીના હિસાબોનો અભ્યાસ કરાવી રહ્યો છું, જેમાં આપણે જુદી જુદી પદ્ધતિઓનો અભ્યાસ કરી ચૂક્યા અને આપણે શેર જપ્ત કરવા અને જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવાનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં અત્યાર સુધી આપણે એક શેર હોલ્ડરના શેર જપ્ત કર્યા હોય અને એ જ શેર ફરી બહાર પાડવામાં આવે, જેમાં પૂરેપૂરા બહાર પાડ્યા હોય કે તે પૈકી થોડા શેર બહાર પાડ્યા હોય તેનો અત્યાર સુધી અભ્યાસ કર્યો. આજે હું તમને એક કરતા વધારે શેર હોલ્ડરના શેર જપ્ત કર્યા હોય એનો અભ્યાસ કરાવવાનો છું. તો ચાલો એવો એક દાખલો જોઈએ. ઉદાહરણ 13 પેજ નંબર 38. એક લિમિટેડ કંપનીએ રૂપિયા 10નો એક એવા 18 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા. શેરની રકમ નીચે મુજબ મંગાવવામાં આવી હતી. તો ભાઈ શેરની મૂળ કિંમત કેટલી? 10. કેટલા શેર બહાર પાડ્યા? 18 લાખ. આગળ, અરજી વખતે શેરની રૂપિયા 3, મંજૂરી વખતે શેરની રૂપિયા 2, પ્રથમ હપ્તા વખતે શેરની રૂપિયા 3, છેલ્લા હપ્તા વખતે શેરની રૂપિયા 2. તો ભાઈ કેટલા કોલ થયા? 4 કોલ થયા. આગળ, નીચે જણાવેલ વ્યક્તિઓ સિવાય બધા શેર ધરાવનારાઓ પાસેથી શેરની લેણી રકમ પૂરેપૂરી ભરપાઈ થઈ હતી. એટલે કે નીચે જે રકમ આપી છે એ શેર હોલ્ડરો સિવાય બધા જ શેર હોલ્ડરોની રકમ મળી ગઈ હતી. તો આગળ, અમીએ ધારણ કરેલા 1200 શેર પર મંજૂરી, પ્રથમ હપ્તો અને છેલ્લા હપ્તાની રકમ મળી નથી. તો રકમમાં આપણને કીધું કે અમી નામનો જે શેર હોલ્ડર છે એને 1200 શેર પર મંજૂરી, પ્રથમ હપ્તો અને છેલ્લા હપ્તાની રકમ ભરી નથી. તો એને કેની ભરી હોય? માત્ર અરજીની ભરી હોય. આગળ, રમીએ ધારણ કરેલા 800 શેર પર પ્રથમ હપ્તો અને છેલ્લા હપ્તાની રકમ મળી નથી. એટલે રમી નામના જે શેર હોલ્ડર છે એને પ્રથમ હપ્તા અને છેલ્લા હપ્તાની રકમ ભરી નથી. તેને માત્ર કેની ભરી હોય? તો કે અરજી અને મંજૂરીની જ રકમ ભરી હોય. આગળ, ગમીએ ધારણ કરેલા 1600 શેર પર છેલ્લા હપ્તાની રકમ મળી નથી. એટલે ગમી નામનો જે શેર હોલ્ડર છે એને માત્ર છેલ્લા હપ્તાની રકમ ભરી નથી. તેનો અર્થ શું થયો? એને અરજી, મંજૂરી અને પ્રથમ હપ્તાની રકમ ભરી છે. આગળ, યોગ્ય કાર્યવાહી કર્યા બાદ કંપનીએ ઉપરના ત્રણેય શેર હોલ્ડરના શેર જપ્ત કર્યા અને આ જપ્ત કરેલા શેરથી રૂપિયા 8 લેખે ફરી બહાર પાડ્યા. એવું કીધું રકમમાં કે આટલા શેર ફરી બહાર પાડ્યા? તો એણે એમ જ કીધું કે ઉપરના જે ત્રણ શેર હોલ્ડરના જેટલા શેર જપ્ત કર્યા એ દરેક શેર એટલે કે કુલ શેર રૂપિયા 8ના ભાવે ફરી બહાર પાડવામાં આવ્યા. કંપનીના ચોપડે શેર જપ્તી તથા જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવા અંગેની આમનોન લખો. તો કેની આમનોન પૂછી? તો કે જપ્તી અને જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવાની આપણને આમનોન પૂછી. બહાર પાડવાની, અરજીની રકમ, મંજૂરીની રકમ એવી કોઈ આપણને માહિતી પૂછી નથી. તેની કોઈ આમનોંધ આપણને પૂછી નથી. માત્ર ને માત્ર આપણે શેર જપ્તી અને જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવાની જ આમનોંધ પૂછી છે. તો ચાલો આનું કોષ્ટક અને એની આમનોંધમાં આપણે આગળ વધીએ. તો આપણે ઉદાહરણ 13 પેજ નંબર 38 ની રકમ વાંચી, એના ઉપરથી આપણે જરૂરી ગણતરી દર્શાવતું કોષ્ટક બનાવ્યું. તો તમને એક પ્રશ્ન થશે કે અત્યાર સુધી તો આપણે ઓલું નાનું કોષ્ટક બનાવતા હતા કે જેમાં જપ્ત કરે છે, શેર દીઠ શેરની મૂળ કિંમત, શેર દીઠ મંગાવેલ રકમ એવી બધું હતું, એમ જગ્યાએ આવું કેમ આવ્યું? તેનો પહેલો જવાબ આપી દો. કારણ કે રકમમાં આપણને એક કરતા વધારે શેર હોલ્ડરના નામ આપ્યા. તો કે ભાઈ અમી, રમી, ગમી. બીજું, તો કે ભાઈ એને જુદા જુદા સમયે જુદી જુદી રકમ ભરી હતી એવી એક માહિતી હતી. એટલે એક જ દાખલામાં આપણે ત્રણે ત્રણ શેર હોલ્ડરનું આવી જાય માટે આપણે આવી કોષ્ટક બનાવ્યું છે કે જેમાં આપણે લખ્યું છે શેર હોલ્ડરનું નામ, જપ્ત કરેલ શેર, અરજી સાથે, મંજૂરી સાથે, પ્રથમ હપ્તા સાથે અને છેલ્લા હપ્તા સાથે, જેમાં ભર્યા બાકી, ભર્યા બાકી, ભર્યા બાકી અને ભર્યા બાકી એવું એક કોલમ બનાવ્યું છે. શા માટે? તો કે એક શેર હોલ્ડર છે તો કે જેને અરજી ના ભર્યા
બાકી ના નથી ભર્યા તે બાકી માં આવે બીજો જે શેર હોલ્ડર છે એને અરજી અને મંજૂરી ના ભર્યા એને પ્રથમ હપ્તા અને છેલ્લા હપ્તાના ભર્યા નથી એવું છે ત્રીજો કોક શેર હોલ્ડર છે કે જેણે અરજી મંજૂરી અને પ્રથમ હપ્તાના પણ ભર્યા છે પણ છેલ્લા હપ્તાના ભર્યા નથી માટે થઈને આવું આપણે કોષ્ટક બનાવ્યું છે ફરી વખત સમજાવી દઉં એક કરતા વધારે શેર હોલ્ડરના શેર જપ્ત કરવામાં આવ્યા જુદા જુદા સમયે જુદા જુદી રકમ બાકી હતી માટે થઈને આપણે આવું કોષ્ટક બનાવ્યું છે હજી અમુક વિદ્યાર્થીને એવું થાય તો આપણે ઓલું નાનું જે કોષ્ટક છે એવું બનાવીને અલગ અલગ ન ગણી શકાય ગણી શકાય શા માટે ન ગણી શકાય પણ એ પ્રોસેસ લાંબી થઈ જાય ત્રણ તેરી નવ આમનો અંત થાય દરેકની ત્રણ ત્રણ આમનો જપ્ત કરવા ફરી બાર પડવાને જપ્તી ખાતું બંધ કરવાનું એવી નવ આમનો અંત થાય પણ આ દાખલામાં સંયુક્ત આમનોંધ કરવાથી માત્ર ને માત્ર ત્રણ જ આમનોંધ થશે કે જેમાં શેર જપ્ત કરવા જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવા અને એનું જે જપ્તીનું ખાતું મૂળિયા નામક ખાતે લઈ જવું એવું માત્ર ત્રણ જ બને બરાબર છે માટે થઈ આપણે આવું કોષ્ટક બનાવ્યું છે યાદ રાખવાનું કે ક્યારે કયું કોષ્ટક આવે હજી ત્રીજી વખત સમજાવું કે માત્ર એક જ શેર હોલ્ડર હોય અને એના શેર જપ્ત થતા હોય તો આપણે સાદું કોષ્ટક જે નાનું બનાવ્યું હતું તે લેવાનું એક કરતા વધારે શેર હોલ્ડર હોય અને જુદા જુદા સમયની રકમ એને ભરી હોય ત્યારે આવું કોષ્ટક બનાવવાનું રહેશે ઓકે તો હવે કોષ્ટકમાં કિંમત મૂકીએ તો કે સૌ પ્રથમ આપણને રકમમાં કીધું છે શેર હોલ્ડરનું નામ શું કીધું તો કે ભાઈ અમી નામના શેર હોલ્ડરે માત્ર કેની રકમ ભરી માત્ર અરજીની રકમ ભરી કેટલા શેર જપ્ત કર્યા તો કે ભાઈ 1200 શેર જપ્ત કર્યા કેટલા શેર જપ્ત કર્યા 1200 શેર એટલે કેની રકમ ભરી અરજીની તો 1200 ગુણ્યા 3 3600 ભર્યામાં કારણ કે એને અરજીની રકમ ભરી એટલે ભર્યા બાકીમાં ડેશ આ સિવાય એને એક પણ ની રકમ ભરી નથી એટલે અરજી સિવાય એને એક પણ રકમ ભરી ન હોવાથી બધી બાકીમાં આવે 1200 ગુણ્યા 2 2400 1200 ગુણ્યા 3 3600 1200 ગુણ્યા 2 2400 2400 ઓકે ફરી વખત અમી નામના શેર હોલ્ડરના કેટલા શેર જપ્ત કર્યા 1200 એણે માત્ર કેની રકમ ભરી હતી અરજીની તે સિવાય રકમ ભરી નથી એટલે બાકી બધી રકમ બાકીમાં ગઈ આગળ અમી પછી કયા શેર હોલ્ડરનું નામ આવ્યું તો કે અમી પછી રમી નામનો જે શેર હોલ્ડર છે તેના 800 શેર જપ્ત કરવામાં આવ્યા 800 શેર જપ્ત કરવામાં આવ્યા એણે કેની રકમ નથી ભરી તો કે રકમમાં કીધું પ્રથમ હપ્તા અને છેલ્લા હપ્તાની રકમ એણે ભરી નથી તેણે માત્ર ભરી કોની અરજી અને મંજૂરીની રકમ ભરી તો 800 ગુણ્યા 3 2400 બાકી માટે 800 ગુણ્યા 2 1600 બાકી માટે પ્રથમ હપ્તામાં 800 ગુણ્યા 3 2400 અને 800 ગુણ્યા 2 1600 તો આ વાત થઈ રમી હવે વાત થાય એક શેર હોલ્ડર કે જેનું નામ ગમી છે એને કેટલા શેર તો કે 1600 શેર 1600 શેર જપ્ત કરવામાં આવ્યા જેણે માત્ર માત્ર ને માત્ર છેલ્લા હપ્તાની રકમ ભરી નથી તે સિવાય દરેકની રકમ એને ભરી છે બરાબર છે તો રકમમાં આપણે જોઈએ તો ભાઈ 1600 ગુણ્યા 3 4800 ત્યારબાદ વાત કરવામાં આવે 1600 ગુણ્યા 2 3200 ત્યારબાદ વાત કરવામાં આવે 1600
4800 આ બધી રકમ એને ભરી છે મે વાત કરી એમ તો કે ભાઈ એને છેલ્લા હપ્તા સિવાય દરેકની રકમ ભરી છે એટલે બધામાં ભર્યામાં 1600 ગુણ્યા 3 1600 ગુણ્યા 2 અને 1600 ગુણ્યા 3 એટલે માત્ર તેની રકમ નથી ભરી થઈ છેલ્લા હપ્તાની તો 1600 ગુણ્યા 2 3200 ઓકે ટૂંકમાં જે શેર હોલ્ડરે જેના પર રકમ ભરી હોય એ ભર્યામાં આવે અને જે શેર હોલ્ડરની જેના પર રકમ ભરી નથી એ બાકીમાં આવશે હવે આનો સરવાળો 1200 800 2000 ને 1600 3600 3600 3600 પ્લસ 2400 પ્લસ 4800 એટલે 10800 બાકીમાં ડેશ 1600 3300 4800 બાકીમાં ડેશ બાકીમાં સોરી 2400 આગળ ભર્યામાં પ્રથમ હપ્તામાં 4800 અને બાકીમાં 6000 અહીંયા આગળ ભર્યામાં ડેશ અને બાકીમાં 7200 7200 તો આ નવું કોષ્ટક આપણે શીખી ગયા તો આમાં કોઈ તકલીફ ન હોય તો આપણે આમનોનમાં આગળ વધીએ બરાબર છે આ બે ચાર વાર એને જોવાનું એપ્લાય કરવાનું કઈ રીતે કઈ જગ્યાએ કિંમત મૂકી એ જરા જોશો તો તરત જ ખ્યાલ આવી જશે હવે આની આમનોનમાં આપણે આગળ વધીશું તો આપણે કોષ્ટક બનાવ્યું હવે એના પરથી આમનોન દોરી રાખી કે જેના આપણે હેડિંગ બાંધ્યું કંપનીના ચોપડે આમનોન તો હવે એની આમનોનમાં સૌપ્રથમ શેર જપ્ત કરવાની આવશે તો એક નંબર શેર જપ્ત કરવામાં આવે ત્યારે તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલા શેર જપ્ત કર્યા તો કે 3600 શેર 3600 શેર શેરની મૂળકી મંગાવેલ પ્રથમ કેટલી તો કે 10 કેમ ખબર પડી તો કે 10 રૂપિયા કારણ કે આપણે બધા જ શેર છેલ્લા હપ્તા પછી જ જપ્ત કર્યા છે એટલે પૂરેપૂરી રકમ મંગાવી છે 3600 ગુણ્યા 10 36000 તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે તો કે ઇક્વિટી શેર મંજૂરી ખાતે કેટલી રકમ આવશે તો કે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 2400 રૂપિયા બાકી રકમ આવે કઈ રકમ આવે બાકી રકમ તે ઇક્વિટી શેર ના પ્રથમ હપ્તા ખાતે તો ઇક્વિટી શેરના પ્રથમ હપ્તા ખાતે બાકી રકમ કેટલી 6000 તે ઇક્વિટી શેર ના છેલ્લા હપ્તા ખાતે કઈ રકમ તો કે બાકી રકમ તો કે બાકી રકમ કેટલી 7200 તે શેર જપ્તી ખાતે તે શેર જપ્તી ખાતે શેર જપ્તી ખાતે હંમેશા કઈ રકમ આવે તો કે મળેલ રકમ આવે મળેલ એટલે અહીંયા આગળ કયો શબ્દ આવે ભર્યા રકમ આવે તો કે ભાઈ અહીંયા નીચે આપણે કૌંસમાં બતાવીએ તો કે ભર્યામાં કેટલા કેટલા છે તો કે ભર્યામાં 10800 અરજીના વત્તા મંજૂરીમાં કેટલા ભર્યા 4800 વત્તા પ્રથમ હપ્તાના કેટલા ભર્યા 4800 વત્તા છેલ્લા હપ્તામાં કઈ આવ્યું નહીં તો ટોટલ 10800 વત્તા 4800 અને 4800 તો આનો સરવાળો કરીએ તો કે કેટલો થશે તો કે ભાઈ 20400 કેટલો થાય છે 20400 તે શેર જપ્તી ખાતે 20400
400 આ સેલ શું થયા જપ્ત થયા ઓકે લેવા બસ સમજાય ગઈ હવે આગળ જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવામાં આવે જપ્ત કરેલા શેર કેટલાના ભાવે ફરી બહાર પાડ્યા તો કે રૂપિયા 8 ના ભાવે ફરી બહાર પાડવામાં આવ્યા તો બેંક ખાતે ઉધાર બેંક ખાતે ઉધાર કેટલા શેર તો કે 3600 શેર ગુણ્યા 8 રૂપિયા 3600 શેર ગુણ્યા 8 રૂપિયા કરશો એટલે કેટલું આવશે તો કે 28800 અત્યાર સુધી કંપનીએ શેર દીઠ મંગાવ્યા હતા સોરી અત્યાર સુધી શેર દીઠ કંપનીએ મંગાવ્યા હતા કેટલા તો કે 10 બરાબર છે એમાંથી ફરી કેટલાના ભાવે બહાર પાડ્યા 8 મંગાવ્યા હતા 10 ફરી બહાર પાડ્યા 8 કેટલા ઓછા આવ્યા તો કે 2 રૂપિયા એનો ઉપયોગ ક્યાંથી કરવાનો તો કે શેર જપ્તી માંથી તો શેર જપ્તી ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર 3600 શેર ગુણ્યા 2 રૂપિયા 2 રૂપિયા તો 36 દુ 72 7200 તે ઇક્વિટી છે મૂડી ખાતે તે ઇક્વિટી છે મૂડી ખાતે કે ઇક્વિટી શેર મૂડી ખાતે 3600 શેર ગુણ્યા 10 એટલે કેટલું આવશે 36000 શેર ગુણ્યા 10 36000 ઓકે તો હવે જપ્તી ખાતું બંધ 3 નંબર શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા તો ભાઈ પહેલી આમદનમાં શેર જપ્તી ખાતે જમા કેટલા 20400 બીજી આમદનમાં ઉધાર કેટલા 7200 પહેલામાં શેર જપ્તી ખાતે જમા 20400 બીજામાં શેર જપ્તી ખાતે ઉધાર 7200 તો 20400 માંથી 7200 બાદ કરો તો કેટલું આવશે 13200 કેટલું આવશે 13200 તો અહીંયા આગળ શેર જપ્તી ખાતું બંધ કર્યાની આમ નોંધ કરી ઓકે તો આ દાખલામાં અહીંયા આગળ પૂર્ણ કર્યો આ દાખલામાં નવું શું શીખ્યા તો કે ભાઈ એક કરતા વધારે શેર હોલ્ડર્સ આવ્યા હોય જુદા જુદા સમયની રકમ એમણે ભરી હોય અને એક જ દાખલાની અંદર તેના શેર સાથે જપ્ત કરવામાં આવે એવું શીખ્યા અને બધા શેર આપણે બહાર પાડવાની આમનોંધ પણ શીખ્યા તો અહીંયા આગળ આ દાખલો પૂર્ણ કરી હવે નવી પદ્ધતિ સાથે ફરી મળીશું પણ હશે શેર જપ્તીની જેમાં આપણે પહેલેથી શેર બહાર પાડવા અને જપ્ત કરવા એવું શીખવા માટે નવા લેક્ચરમાં ફરીથી મળીશું